મમ્મી આમ બને ઠણીને ક્યાં આયલા છો અમે લોકો હોસ્પિટલ જઈએ છીએ આજે મારા ચેકઅપનો વારો છે ચેકઅપ હોસ્પિટલ આ અમે છોકરા જઈના છે અમે કાંઈ ન જાતા આવું હોસ્પિટલના ચેકઅપને બધું પણ બા તમારા સમયમાં સુવિધાઓ નહોતી અને તમે લોકો સાચું ખાઈને તંદુરસ્ત હતા અત્યારે એવું કંઈ છે નહીં અમારા જમાનામાં એવું કાંઈ નહોતું સારા ખોરાક અમે હોતન ખાતા હતા ને તમને કોઈ કાંઈ આડા હાથ ન કરતું તમે ઘી ન ખાઓ ગોળ ન ખાઓ અત્યારે તો મને ઘી ન ભાવે મને સફરજન નથી ભાવતા અત્યારની પ્રજાને તો પીઝા પાસ્તા મેગી આવું બધું ખાવું હોય પછી રૂટીન ચેકઅપ જ કરાવવા જવું પડે ને મમ્મી છેલ્લા 6 મહિના થઈ ગયા ક્યાંય બહાર જમવા નથી ગયા અમે લોકો ઘરે શાક રોટલા જ ખાઈએ છીએ પણ તમારી અને અમારી સેહતમાં ફરક હોય આ ઘરના શાક રોટલા જેવી તો ક્યાંય બહારના ખાવાનામાં મજા નથી યાદની પ્રજાને ક્યાં ખબર છે મમ્મી તમે કહેતા હોય ને તો હું જાઉં આદિ મારી રાહ જોવે છે અમારા અપોઇન્ટમેન્ટનો ટાઈમ થઈ જાય છે આ તમે દવાખાને તો જાઓ છો ચેકઅપ કરાવવા પણ કોના દવાખાને જાઓ છો બા અહીંયા બાજુમાં સ્ટર્લિંગ હોસ્પિટલ છે ને ત્યાં જ સ્ટર્લિંગમાં ઓ હો હો આવડું મોટું એનું નામ તો એની ફી કેવડી મોટી હશે બા અપોઇન્ટમેન્ટ ફી 800 રૂપિયા છે અને દવાઓ અલગથી ઓહો આટલો બધો મોંઘો ખર્ચો એમાં કાંઈ જવાની જરૂર નથી આ બધી સગવડ તો સરકારી દવાખાનાવાળાએ દે છે જવું હોય તો સરકારી દવાખાનામાં જવાનું બાકી આપણે પ્રાઇવેટમાં બતાવવા જવાની કાંઈ જરૂર નથી આ અહીંયા ભાગમાં જે લખ્યું હોય ને એ જ થવાનું છે સારું હવે તમારી ઈચ્છા જ ન હોય ને તો દવાખાને નથી જવું જે થશે ને એ જોયું જશે મીરાએ તો કેટલી વાર લગાડી આ એપોઇન્ટમેન્ટનો ટાઈમ થઈ ગયો છે મીરા મીરા ચાલને હવે કેટલી વાર લગાડી દેતો મમ્મીએ હોસ્પિટલ જવાની ના પાડી છે શું મમ્મીએ હોસ્પિટલ જવાની ના પાડી પણ શું કામ એમનું કહેવાનું એવું છે કે આ કોઈ નવાઈની વસ્તુ નથી આ તો બધાના ઘરમાં હોય જ છે તારી પ્રેગ્નન્સી કઈ પહેલી વાર નથી દુનિયામાં અરે કેવી વાત કરે છે મમ્મી મમ્મીને કઈ ભાન પડે છે કે નહીં હું હમણાં જેમને કહું છું કે આદિ તમને મારા સમ છે તમે મમ્મીને કઈ નહીં કહો તો તું તારા સમ શું કામ આપે છે અને તને ખબર છે ને કે રૂટીન ચેકઅપ માટે જવું જ પડે હોસ્પિટલ પર તો મમ્મીને સમજાવાય ને એમને ક્યાં કઈ ખબર પડે છે એ તો બસ એક જ વસ્તુ પકડીને બેઠા છે આખી જિંદગી પૈસા પૈસા ને પૈસા પૈસા કોઈ જગ્યાએ ખર્ચવાની બસ એને એટલી ભાન નથી પડતી કે આ તમે શાંતિ રાખો ને તમે પણ એમના જેવા થશો તો કેમ ચાલશે જવા દો ને નથી જવું હોસ્પિટલ તું કેવી ગાંડા જેવી વાત કરે છે તું મમ્મીની વાતમાં સહમતિ આપે છે તને તો એટલું ભાન પડવું જોઈએ ને કે આપણા બાળકનું શું આ ચેકઅપ કરાવવું જ પડે અને રેગ્યુલર દવા પણ લેવી પડે હું તો સમજુ જ છું મમ્મીનું કહેવાનું એમ છે કે અમારા સમયમાં કંઈ સુવિધાઓ નહોતી હોસ્પિટલ્સ નહોતી દવાઓ નહોતા લેતા તો પણ કંઈ વાંધો નહોતો આવતો અને તમે લોકો ખોટા ચોચલા કરો છો બસ એટલે હવે મારે દવા લેવા નથી જવું કેવી વાત કરે છે તું એ સમયમાં કોઈ સુવિધાઓ નહોતી અને એટલા માટે બધાની ડિલિવરી ઘરે જ થતી હતી અને હવે હવે કોણ ઘરે ડિલિવરી કરે છે અને આટલી ટેકનોલોજી આવવા છતાં જો માણસો આવું જ વિચારતા હોય તો આ ટેકનોલોજીનો કામ જ શું છે પણ મમ્મીને પૈસાની ઉપાધિ છે કે મારી દવામાં પૈસાનો ખર્ચ થશે અને તમને ખબર જ છે કે મમ્મીને પૈસા ગળે છે ઘરમાંથી 10 રૂપિયા વપરાય ને તો પણ મમ્મીને ગમતું નથી અરે મમ્મી જો 5 રૂપિયાના સમોસામાં લપ કરી શકતા હોય ને તો પ્રેગ્નન્સી તો બહુ મોટી વાત છે બસ એ જ પ્રોબ્લેમ છે અને એનું જ કહેવાનું છે એમને કે બસ હવે બહુ થઈ ગયું આપણે લોકો અત્યારે જ હોસ્પિટલ જઈએ છીએ અને હું મમ્મીને કહીને આવું છું કે અમે લોકો તપાસ કરાવવા માટે જશું એના માટે જે થવું હોય એ થાય આદિ આદિ મમ્મી તમે મીરાને દવાખાને જવાની ના પાડી શું કામ આ અમારા જમાનામાં છે ને તમારા જન્મ વખતે હું કે દે દવાખાને ન ગઈ એમાં વળી હું દવાખાને જવાની હા તમે કેવી વાત કરો છો તમારો સમય જે હતો એ અલગ વાત હતી અને અત્યારે
અત્યારે કોઈ દવાખાના વગર ડિલિવરી નથી કરાવતું. એ આ ડોક્ટરોને રૂપિયા કમાવા હોય ને એટલે નાટકો કર્યા કરે ડોક્ટરોએ. મમ્મી તમે આ પૈસા પૈસા આખી જિંદગી બસ પૈસા પૈસા જ કરશો, તમને કઈ બીજું દેખાતું નથી? સમજાતું નથી કે તમને સમજાવવા કેમ? આદિ શાંતિ રાખો ને, ખોટા તમે બાર માણસોને સંભળાવી રહ્યા છો. મમ્મી નહીં માને, એની કરતા લપચ કરો માને. એ શું શાંતિ રાખો મમ્મી, હા છે ને ચેકઅપ કરાવવું જરૂરી હોય છે અને એટલા જ માટે દર મહિને ડોક્ટર પાસે જવું પણ જરૂરી હોય છે. પણ મેં ના નથી પાડી એને ડોક્ટર પાસે જવાની. મેં એમ કીધું પ્રાઇવેટ દવાખાનામાં વધારે પૈસા આપો છો, એની કરતા સરકારી દવાખાનામાં જાવ ને ભાઈ. સરકારીમાં જઈએ કે પ્રાઇવેટમાં જઈએ, થોડા પૈસાનો જ સવાલ આવ્યો ને છેલ્લે. તો તમને નડે છે તો પૈસા જ ને. અરે શું કામ પૈસા બચાવવા છે તમારે? આખી જિંદગી પૈસા બચાવી બચાવીને શું કરી લીધું તમે? બટા અત્યારે સરકારી દવાખાનામાં બધી સગવડ દે છે. ભલે આપતા હોય, હું એને પ્રાઇવેટ હોસ્પિટલમાં જ બતાવવા જઈશ. તમને એટલું પણ નથી થતું મમ્મી કે આ પરિવારનો વંશ આવી રહ્યો છે તો આ બધો ખર્ચો એના માટે થઈ રહ્યો છે કે પછી તમને એની પણ નથી પડી? અમારા કોઈની નથી પડી, પણ તમને આવનારા બાળકની પણ નથી પડી. આદિ તમે મમ્મી સાથે ઝઘડો ના કરો. જો એવું હોય ને તો ડિલિવરી સુધી હું પપ્પાના ઘરે જતી રહું, એટલે ત્યાં પ્રોપર દવાઓ પણ થાય, ચેકઅપ પણ થાય અને આ રોજની માથાકૂટ પણ ન થાય. જો આદિ એ વાત એને સાચી કરી, આ એના બાપાના ઘરે જાય ને એ તો એને ત્યાં આરામ પોતે હરખો મળી રહે બેટા. વાહ મમ્મી વાહ, છેલ્લે વાત તો ત્યાં જ આવી ને. પૈસા તમારે એને આરામ કરવા નથી મોકલવી, પણ એ બધો ખર્ચો એના બાપા ઉઠાવશે એટલે તમારે તો એક રૂપિયો વાપરવો ના પડે. આ માટે જ કહી રહ્યા છો ને તમે? તો મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. એ એના પિયર જવાની વાત કરે છે ને, પણ એ એના પિયર નહીં જાય. આ ઘર છોડીને હું અને મીરા બંને જુદા રહેવા માટે જતા રહીએ છીએ, એટલે તમારે કોઈ ઉપાધિ નહીં. બધા પૈસા હું વાપરીશ, હું કમાઈશ, હું વાપરીશ. તમારી પાસેથી એક રૂપિયો નહીં માંગું. બસ ખાલી રજા આપો, અમે આ ઘરમાંથી જઈએ હવે. આદિભાઈ શું થયું છે? કેમ એટલું જોર જોરથી બોલો છો? હું બહારથી આવી ત્યાં બધાને અવાજ સંભળાય છે. અરે ભલે ને સંભળાય. આદિ થોડી શાંતિ રાખો. શું થયું છે પાપી? દામિની મમ્મીનું કહેવાનું એવું છે કે મારી બધી દવાઓ અને ડિલિવરી એ બધું સિવિલમાં થવું જોઈએ, અને અમારા લોકોનું કહેવાનું એવું છે કે જો પ્રોપર કેર કરીએ ને તો ભવિષ્યમાં તકલીફ ના થાય, એટલે અમે લોકો પ્રાઇવેટમાં દવા કરાવવા માંગીએ છીએ. બસ આપણા ઘરના બધા મુદ્દાઓ પૈસાથી ચાલુ થાય છે અને પૈસા પર જઈને જ ઊભા રહી જાય છે. સિરિયસલી મમ્મી, હવે થોડીક તો શરમ કરી લો. આ તમારો દીકરો ઘરની બહાર જવાની વાત કરે છે, હંમેશા માટે જતો રહેશે તમારી પાસેથી, પછી શું કરશો આ પૈસાને? રહેવા દો, એમને કહેવાનો કોઈ જ ફાયદો નથી. મારા પપ્પાએ તો આખી જિંદગી કાઢી નાખી અને તમે લોકો આવ્યા એ પહેલાં અમે પણ બહુ સહન કર્યું. છેલ્લે છેલ્લે તમે લગ્ન કરીને આવ્યા તો તમે લોકો પણ મમ્મીને ઓળખી ગયા અને એ જેમ ઈચ્છતા હતા એમ જ તમે રહેતા હતા. પણ હવે વાત આવી છે આવનારા બાળકની, તો હવે એ જન્મ લેશે તો એને પણ આવી જ રીતે જીવવાનું? બસ હવે બહુ થઈ ગયું, હું અત્યારે જાઉં છું. ચાલ મીરા બેગ પેક કર આપણું, ચાલ. એક મિનિટ આદિભાઈ, જો તમે લોકો આ ઘરમાંથી જતા હોય ને તો મારે પણ આ ઘરમાં નથી રહેવું, અને મને વિશ્વાસ છે હું આ ઘરમાંથી જતી રહીશ ને એટલે મારી સાથે રવિ પણ આવશે. હું જ્યાં રહીશ ને ત્યાં એ આવશે મારી સાથે રહેવા માટે. હું તો આ ઘરમાં ભાભીના લીધે રહેવા માટે તૈયાર હતી ને, કે એમનું બેબી આવવાનું છે, એમનું બેબી એ મારું બેબી છે ને. પણ જો હવે આ ઘરમાં એ જ નથી રહેવાનું તો મારો પણ આ ઘરમાં રહેવાનો કોઈ મતલબ નથી. આપણે બધા સાથે જ આ ઘરમાંથી જતા રહીએ, પછી મમ્મી એકલા રહેશે આ ઘરમાં, મમ્મી અને એમનો પૈસો. કેમ મમ્મી? બા કહેવત છે કે મૂડી કરતાં વ્યાજ વધારે વાનું હોય, પણ તમે આજે સાબિત કરી દીધું કે જેને પૈસો મહત્વ હોય છે ને એને ના તો મૂડીની પડી હોય છે કે ના તો એના વ્યાજની. મમ્મી અત્યાર સુધી મને એમ હતું કે તમે સમજી જશો, આજ નહીં તો કાલે આપણે બધા એક થઈને રહેશું, પણ હવે મને એવું લાગે છે કે તમને પૈસા કરતાં વધારે મહત્વ દુનિયામાં કાંઈ નથી. અને કદાચ આજે આદિ મારી સાથે નહીં પણ આવે ને તો પણ હું જતી રહીશ.
કારણ કે હવે હું એક સ્ત્રી નથી, હું એક માં છું અને મને આખી દુનિયા કરતાં વધારે મારું સંતાન જ હોવું જોઈએ. ભાભી એક મિનિટ. મમ્મી હજુ સમય છે, સુધરી જાઓ. જો અમે લોકો આ ઘરમાંથી જતા રહીશું ને પછી પાછળ કંઈ નહીં વધે. તમે જેના માટે ભેગું કરો છો ને જો એ જ તમારી સાથે નહીં હોય તો એ શું કામનું? ઘડપણમાં છોકરાઓ છે ને એ આપણો સહારો હોય છે. તમારી સાથે એ જ નહીં હોય તો શું કરશો તમે? પ્લીઝ મમ્મી. બેટા આદિ, મીરા, દામિની, મને માફ કરી દો. અત્યાર સુધી મેં આખી જિંદગી પૈસો પૈસો જ કર્યું છે. તમે ત્રણેય જો આજે મારી આંખો ના ખોલી હોત ને તો હજી હું પૈસાની પાછળ જ આંધળી દોટ મૂકતી હોત. મને મારી ભૂલ આજે સમજાઈ ગઈ છે બેટા. આજથી તમારે જે રીતે જીવવું હોય ને એમ તમે હંધાઈ જીવો અને હું તમારી યારે હસી ખુશીથી જીશ. આ મારા છોકરાઓ જો ખુશ નહીં હોય ને તો આ રૂપિયાને હું શું કરવાની સૌ પછી? તમે મજાક નથી કરી રહ્યા ને બેટા? હજી તને આ વાત મજાક લાગે છે દીકરા? હું અનમાન તો નથી કે તને મારી છાતી ચીરીને હું એમાં તને રામ બતાવું દીકરા. મમ્મી તમે માફી ન માંગો, તમે અમને સ્વીકાર કર્યા ને અમારા માટે તો એ જ મોટી વાત છે. અને આ પણ સવારનું ભૂલ્યું જો સાંજે ઘરે આવી જાય ને તો એને ભૂલ્યું ના કહેવાય. હવે મીરાને હારામાં હારી હોસ્પિટલમાં બતાવી આવ અને જરૂર પડે ને તો હાલ હું તારી હારે આવું. દામિની ઘરે સેજ ને કામ કરવા હાટું. હજુ હું પૂછવાની જ હતી કે હવે ભાભી અહીંયા રોકાઈ ગયા છે તો હું રોકાવું કે જાઉં? એ આ મેં તને પહેલેથી જ કહી દીધું ને તમારું જ ઘર છે, કાંઈ પૂછવાનું હોય ના હોય.